તો ફેસબુકના પ્રોફાઇલો ચેક કરી આવે જઈને, બરાબર. એટલે થોડોક રિસર્ચ કરે કે આ પાત્ર છે એ આપણા માટે યોગ્ય છે કે નહીં. લવ મેરેજની અંદર જુદી રીતે રિસર્ચ કરે, એમાં તો પહેલેથી જ ફિલ્ડિંગ ભરવાની આવે કે રાત જોવી પડે, બારી ખુલે ત્યાં લગી ઊભા રહેવું પડે. બે બાબતની અંદર આપણે રિસર્ચ કરીએ છીએ, પણ જિંદગીની અંદર કારકિર્દી શું બનાવવી છે એનો રિસર્ચ નથી કરતા, કરિયર શું બનાવવી છે એનો રિસર્ચ નથી કરતા. આગળ ઉપર કોઈ 10 વર્ષ પછી હું ક્યાં હોઈશ ને મારું નામ કેવી રીતે લેવાશે મને ગમશે એના સપના કોઈ જોતું નથી. એટલે હું ઘણીવાર કહેતો હું કે અબ્દુલ કલામ સાહેબ કેવી સરસ મજાની વાત કરી ગયા છે, સપને વો નહીં જો અમે રાત કો સોતે વખત આતે હે, સપને વો હોતે જો અમે દિન કો ચેન કી નીંદ સોને નહીં દેતે. આવું સપનું આપણે નથી જોતા. આજથી 10 વર્ષ પછી 20 વર્ષ પછી આપણે કંકોત્રી કેવી છપાશે એના સપના ઘણી વાર જોતા હોઈએ છીએ, પણ કંકોત્રીની અંદર આપણા નામની બાજુમાં શું છપાશે એનું સપનું આપણે નથી જોતા. એ જોતા થવાનું છે આપણે જો કરિયર બનાવી હશે. હવે તો મોંઘું છે, ફરવા જવું મોંઘું છે, પાર્ટી કરવી એ મોંઘી છે. મને તો ગમે કે તમે લોકો બધા જલસા કરો, પાર્ટી કરો, મોજ કરો, પણ પાર્ટી કરવી મફત તો થતી નથી પાર્ટી જગતમાં ક્યાંય. જેમ મોજ સારી એમ પૈસા વધારે, સારી ગાડી લેવી હોય તો વધારે પૈસા, સારી વોચ લેવી હોય તો વધારે પૈસા, સારો ડ્રેસ લેવો હોય તો વધારે પૈસા. તો પૈસા ક્યાંથી આવશે કરિયર નહીં હોય તો? કારકિર્દી નહીં હોય, આપણી ઓળખ નહીં હોય, આપણી આઈડેન્ટિટી નહીં હોય, આપણી આવડત નહીં હોય, આપણી સ્કિલ નહીં હોય તો પૈસા નહીં આવે. પણ મને ખબર છે ઘણા બધા અત્યારે ઉંમર એવી છે કાચી કે બધાને નિષ્ફળતાનો ડર લાગે, પરાજયનો ડર લાગે, હારનો ડર લાગે. તો હું બહુ સિમ્પલ એક લોજિકથી વાત કરું છું કે જિંદગીની અંદર હાર જેવી કોઈ ચીજ જ નથી મિત્રો. કાં જીત છે, કાં શીખ છે. કાં તમે જીતશો, કાં કશોક નવો અનુભવ લઈને શીખશો, બેમાંથી એક આવશે તમારા હાથમાં. કાં જીત છે, કાં શીખ છે. એટલે હરિવંશ રાય બચ્ચનની અદ્ભુત કવિતા છે, વિદ્યાર્થીઓને તો લગભગ મોઢે હોય છે એટલે ખાલી રિમાઇન્ડ કરાવી દઉં છું. કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, કુછ કીએ બિના હી કભી જય જય કાર નહીં હોતી. નન્ની ચીટી દેખો દાના લેકર ચલતી હે, ચલતી હે દીવારો પર સો બાર ફિસલતી હે, આખિર ઉસકી મહેનત બેકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. આ શીખવાનું છે આપણે લાઈફમાં. અને એની બહુ મને ગમતી પંક્તિઓ છે જે બહુ ઘૂંટી ઘૂંટીને બધાને કહું છું કે યાદ રાખજો એનું. એ પંક્તિઓમાં કેવું સરસ સિક્રેટ છે, અસફળતા એક ચુનૌતી હે, ઉસે દેખો ઓર સ્વીકાર કરો, કહા કમી રહે ગઈ સોચો ઓર સુધાર કરો. ફેલ જાય તો આપણે શું કરીએ છીએ કે હા ફેલ થઈ ગયા હવે આપણાથી કાંઈ ન થાય. નહીં, કંઈક ભૂલ થઈ ને આપણાથી કાંઈ વાંધો નહીં, કહા કમી રહે ગઈ સોચો સુધાર કરો. પહેલાં સ્વીકાર કરો, પછી વિચારો કે હવે શું ભૂલ થઈ, એને કેમ બહાર નીકળી શકાય. મને બરાબર યાદ છે કે બહુ મોટો એક મેચ હતો સાઉથ આફ્રિકાનો અને ઓસ્ટ્રેલિયાનો, જેમાં સાઉથ આફ્રિકાએ બીજો દાવ લેવાનો હતો અને ઓસ્ટ્રેલિયાએ પહેલો દાવ લઈને એવી સટી બોલાવી હતી, 436 જેટલા રન કરેલા. વનડે ક્રિકેટના 50 ઓવરના ઇતિહાસમાં કોઈ આટલા બધા રન નહોતા કર્યા. અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમ જેની બોલિંગ મજબૂત છે. ઇન્ટરવલમાં મેં પણ જે પેલો લંચ ટાઈમ પડ્યો ટીવીમાં બધા ઇન્ટરવલ આવ્યો એની પ્રસારણમાં, મેં બંધ કરી દીધું ટીવી. મેં કીધું આ વન વે મેચ જોઈને શું કરવું, એના કરતાં કંઈક વાંચીએ. થોડીક વાર પછી મારા મિત્રનો ફોન આવ્યો કે જોજો કેવો મસ્ત મેચ ચાલે છે. એટલે મેં કીધું આ તો વન સાઇડેડ મેચ છે, 436 રન ઓસ્ટ્રેલિયાની બોલિંગ સામે થોડા કંઈ પૂરા થાય. અરે મને કંઈક સટાસટી ચાલે છે જો. જોયું તો છેક લગી મેં પૂરો કર્યો આખો મેચ. સાઉથ આફ્રિકાએ 438 રન કરીને તે મેચ જીતી લીધો. ભાગ્યે જ ક્રિકેટના ઇતિહાસમાં આવો કોઈ મેચ રમાણો છે કે જેની અંદર આવી બે મજબૂત ટીમ સામસામી હોય, ફિલ્ડિંગમાં બોલિંગમાં બધી રીતે એકબીજાનું માથું ભાંગે એવી ક્વોલિટી ટીમ, અને એવી ક્વોલિટી ટીમની સામે આટલો મોટો રનનો સ્કોર કોઈ ટીમે ચેઝ કર્યો હોય 450 થી વધારે. આપણે તો તમને ખબર છે ને આપણે ઓલું આપણી બેટિંગ લાઇનઅપમાં પહેલાં 5 બેટ્સમેન હોય પછી ભજન હોય, બરાબર. પછી પહેલાં 5 બેટ્સમેન આઉટ થાય એટલે પછી એક પછી એક ભજન ચાલુ થાય, ઓ પાલન હારે નિર્ગુણ ઓર ન્યારે, એવા બધા ભજન ગાતા ગાતા બધા નીકળે, કારણ કે પછી સીધી લાઈન જ થઈ જાય. આજે મેચ જીતાણો એના પછી એના કેપ્ટન ગ્રીમ સ્મિથનો જે ઇન્ટરવ્યૂ છે હું સાંભળતો હતો, બહુ અદ્ભુત એના ઇન્ટરવ્યૂ આપેલું. અને એમ કહેલું કે ભાઈ મને ખબર છે કે અઘરું હતું જીતવું, તો ડ્રેસિંગ રૂમની અંદર બધા ટીમમેટ્સ હતા, કોઈ સેન્ડવિચ ખાધી નહીં, કોઈ પાણી પીધું નહીં, બધા આમ આપણી કાઠિયાવાડી કહીએ ને એમ નિમાણું મોઢું કરીને બેઠા હતા ચૂપચાપ. ઊભા થયા બધા રમવા માટે, ત્યારે મેં એમ કહ્યું કે જુઓ આજે આપણને ખબર પડી ને કે વન ડે ક્રિકેટમાં લિમિટ જે આપણે ધારતા હતા 400 રન તો માંડ થાય, કોઈથી થાય જ નહીં, એ લિમિટ કોકે ક્રોસ કરી નાખી. આપણે જે બાઉન્ડ્રી મનોમન બનાવી હતી કે આ ટૂંકી છે, આટલું તો થાય નહીં, આટલું જ થાય નહીં, કોક એને આગળ નીકળી ગયું એ બાઉન્ડ્રીથી. જો બે હાથવાળા, બે આંખવાળા, બે પગવાળા, એક માથાવાળા, તમારા ને મારા જેવું જ ખાતા પીતા ને આપણી જ ઉંમરના લોકો આપણી નજર સામે
આપણી સામે આટલા રન કરી જાય તો આપણે પણ એ જ કક્ષા ધરાવીએ છીએ, એ જ ક્ષમતા ધરાવીએ છીએ, આપણને એ જ ભગવાને બનાવ્યા જે ભગવાને એને બનાવ્યા છે. તો આપણે આજે કેમ બતાવી ન દઈએ કે તમારાથી લિમિટ ક્રોસ થાય તો અમારાથી એ લિમિટ ક્રોસ થાય? આ સ્પિરિટ ઓફ એજ્યુકેશન છે. નોલેજનો પાવર જે છે ને આ છે. હું ઘણીવાર કહું છું, નોલેજ ઇઝ નો પાવર, એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. જ્ઞાનમાં શક્તિ નથી, જ્ઞાનના ઉપયોગમાં શક્તિ છે. જ્ઞાનનો ઉપયોગ કરવો પડે. ક્ષણ ક્ષણમાં શિક્ષણ કોને પાસેથી મેળવવાનું ખબર છે? કૃષ્ણ પાસેથી મેળવવાનું. કૃષ્ણથી વધારે કોઈ આઇકોન નથી ક્ષણ ક્ષણમાં શિક્ષણનો આખી પૃથ્વી ઉપર. જન્મતા વેત જ એણે એજ્યુકેશન ચાલુ કરી દીધું છે. વિચાર કરો, પહેલાં જ પહેલાં આમ જેવો જન્મ થયો એ ભેગો ટોપલીની અંદર એને લઈને નીકળી જવામાં આવ્યા, બરાબર. બહુ સરસ મજાની ગુજરાતીમાં કાવ્ય પંક્તિ છે, ટોપલીમાં તેજ દઈને નીકળો તો દરિયાઓય રસ્તા કરી દેશે. તમારી અંદર જ્ઞાનનું તેજ લઈને નીકળશો ને તમે, દરિયા તમારા માટે રસ્તા કરી દેશે, તોફાન તમારા માટે રસ્તા કરી દેશે. તો કૃષ્ણએ એ રાખ્યું છે. બરાક ઓબામા જ્યારે ભારત આવેલા ત્યારે એમણે સરસ વાત કરેલી કે નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st century. જ્ઞાન 21મી સદીનું ચલણ છે. જેમ ખિસ્સામાં રૂપિયા ભરેલા હોય તો આપણે જરાક મોજ હોય ને, જમીનથી થોડાક અધ્ધર હોય આપણા પગ, કારણ કે રૂપિયા પાકીટ ભરેલું હોય ત્યારે કંઈ વાંધો જ નથી જગતમાં ક્યાંય. પણ પાકીટ ક્યારે ભરેલું રહે આજના જમાનામાં? નોલેજ તમારા મગજમાં ભરેલું હોય ને તો પાકીટ તમારા ખિસ્સામાં ભરેલું હોય. આ વાસ્તવિકતા છે આજના યુગની. ગમે એવી મોટી કંપની કોઈએ સ્થાપી હોય, એને ચલાવવા માટે તેણે નોલેજવાળા સ્કિલ્ડ માણસોને પગાર આપી આપીને રાખવા પડશે, સીઈઓ રાખવા પડશે, ડેવલપ કરવા પડશે. અને આ પશ્ચિમ પાસેથી આપણે શીખવાનું છે. અહીં અમારા બિઝનેસમેન મિત્રો બેઠા છે એટલે હું કહું છું કે આ શીખવાનું છે. આપણે ત્યાં શું છે કે તમે કોને ઓળખો છો એ સવાલ છે, ત્યાં શું છે તમે શું કરી શકો છો એ સવાલ છે. એ એજ્યુકેશનની રિયલ વેલ્યુ છે. એટલે વિચાર કરો, બિલ ગેટ્સની કંપનીમાં એક ભારતવાળો બેઠો છે, ગૂગલની કંપનીમાં એક ભારતવાળો બેઠો છે, સુંદર પિચાઈ, સત્ય નાદેલા, તમારી નજર સામેની વાત કરું છું, ભારતીયો જઈને બેઠા છે ત્યાં. કણું શું કરી શકે છે? આપી દો. મારા સગાને આપવું એમ નહીં, સ્ટીવ જોબ્સ ગુજરી જાય તો એની કંપની ટીમ કુકને આપતો જાય. વિચારજો, વોલ્ટ ડિઝની ગુજરી જાય તો એની કંપની બોબ આઈગર નામનો પ્રોફેશનલ સીઈઓ ચલાવે છે, એના સગાઓ નથી ચલાવતા. ક્વોલિટી જે હશે એનું માન રહેશે. ક્વોલિટી હશે તમે દુનિયાની ટોચ ઉપર પહોંચશો. એક્સલન્સ જે આમાં વાત છે ને, જે 3 Idiots પિક્ચરમાં બહુ સરસ રીતે હતું, કાબિલ બનો, કામયાબી તમારે પીછે પીછે દોડતી હોઈ આવેગી. કાબિલ બનો, ચેઇઝ ધ એક્સલન્સ, સક્સેસ વિલ ફોલો. સક્સેસ તો એક ઘટના છે, એક્સલન્સ છે ને એ કાયમી પરિસ્થિતિ છે. સક્સેસ છે આજે મળે કાલે ન મળે. સચિન તેંડુલકરે કોઈક વાર ઝીરોમાં આઉટ થાય, કોઈક વાર કોઈ સારો ડાન્સર હોય એ દિવસે એની તબિયત સારી ન હોય તો ડાન્સના 2 સ્ટેપમાં ચૂકી જાય. સક્સેસ છે એ ટાઈમ બિંગ છે, એક્સલન્સ પરમેનન્ટ છે. શ્રેષ્ઠતા જો મિત્રો તમારામાં હશે ને, આ સ્કૂલની અંદર એ પણ વાત મૂકવામાં આવે છે, શ્રેષ્ઠતાને પકડો. શ્રેષ્ઠતા તમારામાં હશે ને એનો મુકાબલો કોઈ કરી નહીં શકે. ખાલી સફળતાની પાછળ ભાગશો ને તો સફળતા આજે મળી કાલે કોઈક બીજું લઈ જશે, એ તો શક્ય જ નથી. કાયમી ધોરણે કોઈ સફળ થાય ઈશ્વરની એવી કોઈ વ્યવસ્થા જ નથી. બધા જ વન બાય વન કોક આજે સફળ થયું, કોક કાલે સફળ થયું. કૃષ્ણય ભાગે, ભાગતા ભાગતા અવતારે કાલ્યવન રાક્ષસ પાછળ પડે તો કૃષ્ણ મેદાન છોડીને ભાગી જાય, જરાસંઘની સામે એકલા લડવા ન જાય. એ સફળતાની પાછળ નથી ભાગતા. મહાભારતના યુદ્ધમાં એણે ક્યાં સફળતા લીધી? એણે તો ખાલી રથ ચલાવ્યો. પણ એમનો મેસેજ હતો એ હતો બધા વિદ્યાર્થીઓ માટે કે તમે તમારું ગાંડિયું ચલાવતા શીખો તો હું તમારો રથ ચલાવી દઈશ, પણ તમે ગાંડિયું ચલાવવાના ન હો તો તમારા માટે સુદર્શન ચક્ર નહીં ચલાવું. હું કહે તમને રેડીમેડ જીતાડીને તમારે હસ્તિનાપુરની ચાવી નહીં આપી દઉં, જાઓ આ રાજમહેલની ચાવી ભાગો. આ શીખવાનું છે. 16 વર્ષની ઉંમરે કંસને માર્યા પછી કૃષ્ણએ પહેલો નિર્ણય એ લીધો કે નાના ઉગ્રસેનને મથુરામાં બેસાડી કે બોકુળ વૃંદાવન મથુરા બધું છોડી, રાધા ગોપીઓ મિત્રો સખાઓ બધું છોડી અને ક્યાં જતા રહ્યા? સાંદીપનીના આશ્રમમાં અવંતીપુર ભણવા જતા રહ્યા, જ્ઞાન લેવા, એજ્યુકેશન લેવા, શિક્ષણ લેવા. અને શિક્ષણની પસંદગી જે માણસ કરે છે ને, સત્તાની નહીં, પૈસાની નહીં, વિલાસની નહીં, પ્રેમની એ નહીં, માતા પિતા કે ગુરુ આત્મીયજનોના સંબંધોની એ નહીં અને પોતાના વતનની એ નહીં, પણ ખાલી જ્ઞાનની શિક્ષણની જે માણસ પસંદગી કરે છે એ માણસ શું કરી શકે છે? એ તમારી નજર સામે છે. એને વડીલોની બનાવેલી મથુરામાં રહેવાની જરૂર નથી, એ પોતાના કાંડે ગુજરાત આવીને સોનાની દ્વારકા ઊભી કરી શકે છે, જેની ધજા હજીય ફરફરે છે. એની કોઈ રાધા છૂટી ગઈ હોય ને તો એને કોઈક રૂકમણી સામેથી પ્રેમપત્ર લખે છે. આ વિચારવા જેવું છે. એને પછી સોનાના મુગટો પહેરવાની જરૂર નથી રહેતી, એ ખાલી ધૂળમાં પડેલું એક મોરપીસ પોતાના માથામાં ખોસી દે ને તો આખી દુનિયાના જેટલા સોનાના મુગટો છે ને એના કરતાં એ મોરપીસ વધારે તેજસ્વી થઈ જાય છે, કારણ કે એના મગજમાં જ્ઞાન છે, વિચાર છે.
આ જ્ઞાનની જે પૂજા, જ્ઞાનની જે તપસ્યા, એ ક્ષણ ક્ષણમાં શિક્ષણ, કોન્સ્ટન્ટ એજ્યુકેશન, કન્ટિન્યુઅસ એજ્યુકેશન. નવા નવા પ્રશ્નો પૂછો, બી ક્યુરિયસ માય ફ્રેન્ડ્સ, સવાલો પૂછો. આજનો જમાનો એવો છે કે સવાલ તમારી પાસે સાચો હશે ને તો જવાબ તો ગૂગલેશ્વર મહાદેવના મંદિરે છે જ. ગૂગલમાં સર્ચ કરશો, જે સવાલ પૂછશો એનો જવાબ મળશે. પણ સવાલ જ આપણી પાસે નહીં હોય, જવાબ કોણ આપશે? ક્વેશ્ચનિંગ એટીટ્યૂડ કરો, ક્યુરિયસ થાઓ, કુતૂહલ હોવું જોઈએ તમારી અંદર. આ કેમ આમ છે, આ કેમ આમ છે, આ કેમ આમ છે, એમાંથી ક્ષણ ક્ષણમાં શિક્ષણ આવશે. તમે કોઈક શિક્ષક જવાબ ન આપે, કોઈક બીજાને પૂછો, લાઇબ્રેરીમાં બેસો, મેગેઝિન વાંચો, ઇન્ટરનેટ ઉપર જાઓ. ખાલી વોટ્સઅપની અંદર ફોરવર્ડ કરેલા જોક્સને વિડીયો જોવાને બદલે થોડુંક નોલેજ સિકિંગ કરો, જ્ઞાન મેળવો. પેલો ટાઈમપાસ છે, મનોરંજન છે. પણ વિચાર કરો, આપણે બધા ભારતીયો, ફેસબુકના સીઈઓની જો વાત કરતો હતો, વોટ્સઅપના માલિક માર્ક ઝકરબર્ગ, જેને હમણાં દીકરી આવી અને દીકરીનો એણે આખો ઉત્સવ કર્યો કે પોતાની કંપનીના 99% શેર છે એ પોતાની દીકરીના નામે ફાઉન્ડેશન બનાવીને એમાં મૂકી દીધા. એટલે અબજોની મિલકત. અને સરસ પત્ર લખ્યો છે, અહીં મા બાપ જે બેઠા છે એને આનંદ થાય એવો પત્ર લખ્યો છે. એણે એમ લખ્યું છે કે તું તો અમારી દીકરી છો, તમે તને ધ્યાન આપશું, તને સરસ બધી સગવડો આપશું, અમે સાચવીને મોટી કરશું, અમારી પાસે ભગવાનની દયાથી છે બધું. પણ અમને ચિંતા એ છે કે જે સમાજમાં તું મોટી થઈ રહી છો એ સમાજનું શું થશે. અમે તને ઘરમાં સાચવીને રાખશું, ઘરમાં અમે તને જ્ઞાન આપશું અને સગવડતાઓ આપશું, પણ તારે ઘરની બહાર તો નીકળવાનું થશે ને. જો દુનિયા બહેતર નહીં બને તો તારે એ દુનિયા છે એ તને જીવવા નહીં દે. દરેક મા બાપનું એવું સપનું હોય કે પોતાને મળીને એના કરતાં વધારે સારી જિંદગી એના સંતાનોને મળે. એક કે અહીં જેટલા મા બાપ બેઠા છે એનું આ જ સપનું હોય કે અમે જે રીતે જીવાય એના કરતાં મારા સંતાનો વધારે સારી સગવડતામાં સુખથી શાંતિથી જીવે.